બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકી ન્યાયની માંગણી કરી અને યુવક સામે ફરિયાદ દાખલ કરવા આક્રોશ વ્યક્ત કર્યો. બોડેલી નજીક આવેલ કાંદલજાની એક યુવતી અને તેના પ્રેમીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવક બચી ગયો પરંતુ યુવતીનું મોત થયું. પ્રેમિકાના પરિવારજનોએ આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકી ન્યાયની માંગણી કરી અને યુવક સામે ફરિયાદ દાખલ કરવા આક્રોશ વ્યક્ત કર્યો. પરિવારનો આક્ષેપ હતો કે બોડેલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ગોળમટોળ કરી રહી છે અને આ અંગે તપાસ કરું રહ્યું કે પહેલાં લાશ મળી જાય. જો કે યુવતીની લાશ વાઘોડિયા નજીક મળી આવી અને પીએમ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ ન્યાય માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકી યુવકની ધરપકડ કરવાની માંગ કરી. ઘટનાના 4 કલાક બાદ તાંદલજાના સરપંચ અને સમાજના આગેવાનોએ બાહેધરી આપી કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી થશે. સાથે સમાજના આગેવાન અને મોટી સંખ્યામાં લોકો બોડેલી પોલીસ સ્ટેશન પર હાજર રહી ન્યાયની માંગણી કરી. બ્યુરો રિપોર્ટ, પ્રશાંત પરમાર, બોડેલી. એ મારી છોકરીને મારી નાખીને અમને અહીં લાવો, પછી અમે લાશ લઈ જઈશું. કઈ હોય અમે અહીંથી જવાના નથી. મારું નામ જોશના છે. મારું નામ નિર્મળાબેન છે. હું આદિવાસી કાર્યકર છું અને અહીંયા જામ થતા હું હકીકત જાણવા માટે દોડી આવી છું. અને અહીંયા એવું થયું છે કે 2 વર્ષથી કોઈ બારૈયાનો દીકરો, આ છોકરી સાથે સંબંધ હતો, એનું અફેર હતું અને એ રાજકોટમાં મજૂરી કરવા ગયેલી હતી એવી મને જાણ થઈ, જે એની માતાથી મને જાણ થઈ છે. અને એ છોકરીને ઈરાદાપૂર્વક કોઈ અહીંયા કેનાલ છે ત્યાં લઈ ગયા. એની સાથે કોઈ 3-1 મિત્રો હતા એવું કહેવામાં આવે છે. અને એ પોતે બચી ગયો છે, એને દોરડાથી ખેંચી નાખ્યો છે, એવી બધી અહીંયા વાતાવરણ થાય છે. જ્યારે 2 વર્ષથી એનું અફેર ચાલતું હતું ત્યારે શા માટે એ છોકરાએ પેલી દીકરીને નહીં બચાવી? તો ઈરાદાપૂર્વક એને ધક્કો માર્યો છે એવું અહીંયા સાબિત થાય છે. અને અત્યારે જે કઈ આગળ બધું થયું છે એની મા પાસે જે રિપોર્ટ છે તે આપ લઈ શકો છો. આજે બોડેલી પોલીસ સ્ટેશન શા માટે આવ્યા? આજે અમે બોડેલી પોલીસ સ્ટેશન માટે એટલે આવ્યા છે કે જે દીકરી હતી અને એ અહીંયા આગળ ઝંપલાવ્યું હતું એને નહેરમાં અને મૃત્યુ પામી છે, એની લાશ લઈને અહીંયા આગળ આવ્યા છે. જ્યારે એની મા, એનો ભાઈ અને સમાજના લોકોનું એવું કેવું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી ગુનેગારો છે એને લાવીને અહીંયા હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અહીંયાથી નહીં લઈ જવામાં આવે.